હવે આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન વિશે જોઈએ. શબ્દકોશ પ્રમાણે ટ્રાન્ઝિશનનો અર્થ થાય છે ફેરફાર. આપણા કિસ્સામાં ટ્રાન્ઝિશનનો અર્થ થાય છે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ આવે ત્યારે કઈ ઇફેક્ટ આવવી જોઈએ તે આપણે ટ્રાન્ઝિશન મારફતે આપી શકીએ છીએ. તેની અસર સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસર માત્ર પસંદ કરે સ્લાઇડને આપવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ટ્રાન્ઝિશન એટલે કે વાઇપ અપ વાઇપ ડાઉન જેવી અન્ય બીજી ઘણી બધી ટ્રાન્ઝિશન પદ્ધતિઓ ઉપલબ્ધ છે. ઘણા બધા વિકલ્પોની સાથે નો ટ્રાન્ઝિશન વિકલ્પ પણ ઉપલબ્ધ છે. માની લો આપણે કોઈ એક ટ્રાન્ઝિશન આપી દીધું સ્લાઇડમાં, એટલે કે જ્યારે આપણે સ્લાઇડ શો કરીશું ત્યારે એક સ્લાઇડ રજૂ થાય, એ સ્લાઇડ રજૂ થઈ ગયા પછી જ્યારે બીજી સ્લાઇડ આવશે તો કઈ રીતે આવશે તેને કહેવાય ટ્રાન્ઝિશન. વાઇપ અપ વાઇપ ડાઉન રાઈટ સાઈડથી આવશે, લેફ્ટ સાઈડથી આવશે, તે બધી ઓપ્શન આપણને ટ્રાન્ઝિશનમાં મળે છે. ત્યારબાદ આપણે એક જ ટ્રાન્ઝિશન જે સ્લાઇડમાં આપેલું છે તેને જો આપણે દરેક સ્લાઇડમાં એક જ ટ્રાન્ઝિશન આપવા માંગતા હોય એક સરખું, તો આપણને એપ્લાય ઓલનો વિકલ્પ પણ આપે છે. તેના મદદથી દરેક સ્લાઇડમાં આપણે ટ્રાન્ઝિશનને આપી શકીએ છીએ અથવા તો અલગ અલગ સ્લાઇડ માટે અલગ અલગ ટ્રાન્ઝિશન પણ આપી શકીએ છીએ. ત્યારબાદ માની લો ટ્રાન્ઝિશનને કાઢવું હોય તો આપણે તેમાં નો ટ્રાન્ઝિશન વિકલ્પનો પણ એમાં ઓપ્શન આપેલો હોય છે. નો ટ્રાન્ઝિશન આપી દઈશું તો તે નવી સ્લાઇડ જ્યારે આવશે તો નોર્મલી જ આવશે, તેમાં કોઈ પણ પ્રકારની ઇફેક્ટ આપેલી નહીં હોય. કસ્ટમ એનિમેશનની જેમ ટ્રાન્ઝિશનમાં પણ શું છે, કોઈ ચોક્કસ વિકલ્પને પસંદ કરનારી સાથે આ ટ્રાન્ઝિશનની અસરનું આપણે પૂર્વાવલોકન એટલે કે તેનું પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. જે તેમાં જે અલગ અલગ ટ્રાન્ઝિશનની ઇફેક્ટ હોય ત્યાં આપણે આપણા માઉસનું પોઈન્ટર લઈ જશું એટલે આપણે ટ્રાન્ઝિશનની જે ઇફેક્ટ હશે એટલે કે તેનો જે પ્રિવ્યૂ કહેવાય કે પૂર્વાવલોકન કહેવાય તે આપણને આપણી સ્લાઇડ ઉપર દેખાશે કે જો આ પ્રકારનું ટ્રાન્ઝિશન આપીશું તો આ રીતની ઇફેક્ટ આવશે. સ્લાઇડ બદલાય ત્યારે નવી સ્લાઇડ કેટલી ઝડપે બદલાય છે તે માટે ત્રણ વિકલ્પો છે, સ્લો, મીડિયમ અને ફાસ્ટ. માની લો આપણે જ્યારે સ્લાઇડ શો આપણે કરીએ છીએ ત્યારે આપણે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ આવે તો તે સ્લો આવે, મીડિયમ ગતિથી આવે કે ફાસ્ટ આવે, તેના ત્રણ વિકલ્પો પણ આપણને આપેલા છે. વળી સ્લાઇડ ટ્રાન્ઝિશન આપણે મેન્યુઅલ કે પછી આપમેળે બદલાય તે રીતે પણ પસંદ કરી શકે છે. મેન્યુઅલ એટલે કે માની લો આપણે એન્ટર આપીએ અથવા તો માઉસથી ક્લિક કરીએ ત્યારે જ સ્લાઇડ બદલાય તે રીતનું આપણે સેટિંગ કરી શકીએ છીએ. એ જ સિવાય આપણે ઓટોમેટિકનો પણ તેમાં ઓપ્શન આપેલો હોય છે. તેમાં શું થશે, જો આપણે એમ ઇચ્છતા હોઈએ કે માની લો અમુક સમય પછી સ્લાઇડ બદલાય, જેમ કે એક સેકન્ડ પછી, બે સેકન્ડ અથવા તો એકાદી મિનિટ પછી, બે ત્રણ મિનિટ પછી, તો તેના માટે ઓટોમેટિક વિકલ્પ છે. તેમાં આપણે માઉસથી ક્લિક કરીએ કે એન્ટર નહીં આપીએ તો પણ તેની રીતે અમુક સમય પછી સ્લાઇડ ચેન્જ થઈ જશે, જે સમય આપણે સેટ કરેલો હશે તે પ્રમાણે તેમાં સેટ થઈ જશે. આ વિકલ્પ આપણે પસંદ કરીએ તો નવી સ્લાઇડ કેટલા સમયાંતરે રજૂ થાય તે આપણે તેમાં ગોઠવવું પડે છે. તેમાં ઓપ્શન હોય છે કે ઓટોમેટિકલી આફ્ટર એટલે કે કેટલા સમય પછી, તો તેમાં આપણે સેટ કરી દેવાનું. સામાન્ય રીતે તેમાં એક સમયનો સેકન્ડ ગોઠવેલો હોય છે. બધી સ્લાઇડનો પસંદ કરવાથી રજૂઆતની બધી સ્લાઇડ માટે એક સરખું સ્લાઇડ ટ્રાન્ઝિશન ગોઠવાઈ જશે. ત્યારબાદનો ઓપ્શન છે વર્કસ્પેસ. વર્કસ્પેસ એટલે વિન્ડોના જે મુખ્ય ત્રણ ભાગ છે તેમાં જે વચ્ચેનું જે છે વ્હાઇટ કલરનું તે છે વર્કસ્પેસ, જ્યાં આપણે આપણી સ્લાઇડ્સને બનાવીએ છીએ. હવે અહીં આપણને પાંચ મુખ્ય વ્યૂ આપેલા છે કે આપણે આપણું પ્રેઝન્ટેશન કઈ રીતે દર્શાવી શકીએ છીએ. તેના અલગ અલગ વ્યૂ છે, તેના વિશે આપણે જોઈએ તો તે વ્યૂ માટે પાંચ વ્યૂ બટન આપેલા છે. પહેલું છે નોર્મલ, આઉટલાઇન, નોટ્સ વ્યૂ, હેન્ડઆઉટ અને સ્લાઇડ સોર્ટર. તે બધા ઓપ્શન આપણને વિભાગની ઉપર આપેલા હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીનમાં. આપણે કયું વ્યૂ બટન પસંદ કરીએ છીએ તેના આધારે આપણું જે વર્કસ્પેસ હોય છે તે બદલાય છે. તો હવે અલગ અલગ વ્યૂ વિશે આપણે માહિતી મેળવીશું. તેમાં સૌ પ્રથમ છે નોર્મલ વ્યૂ. નોર્મલ વ્યૂ એ છે કે જેમાં આપણે નોર્મલી આપણી સ્લાઇડ્સને પ્રેઝન્ટેશન બનાવતા હોય છે તે આપણું નોર્મલ વ્યૂ હોય છે, જેમાં ડાબી બાજુ આપણને થંબનેલ અલગ અલગ આપેલા હોય છે, સ્લાઇડ પેન આપેલી હોય છે, તે નોર્મલ વ્યૂ છે. સ્લાઇડ બનાવવા તેમજ તેના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે નોર્મલ વ્યૂનો ઉપયોગ થાય છે. એવી જ રીતે લખાણ છે, ગ્રાફિક્સ છે, એનિમેશન છે, એ બધું ઉમેરવું હોય તો તેના માટે આ વ્યૂનો ઉપયોગ થાય છે. સ્લાઇડ પેનની ચર્ચા કરતી વખતે
कहिया मुजब कोईपण स्लाइडना थंबनेल पर क्लिक करवाथी आपणे सामान्य दृश्यना वर्कस्पेस विस्तारमां खोली शके छे। जेम के अहीं तमे स्क्रीनमां जोई शको छो के जीएनसी स्कूल नामनुं नानुं थंबनेल छे, बराबर स्लाइड पेनमां तेना पर क्लिक करीशुं तो वच्चेनी जे मुख्य स्क्रीन छे त्यां पण आपणुं जे वर्कस्पेस छे त्यां फूल स्क्रीनमां ते मोटी स्क्रीनमां આપણી સ્લાઇડ છે એ ઓપન થઈ જશે। તો આ રીતે નોર્મલ વ્યૂનો આપણે નોર્મલી યુઝ કરીએ છીએ।